વડોદરા કોર્પોરેશનનો એક અણઘડ વહીવટનો નમૂનો સામે આવ્યો છે. મનપા દ્વારા રૂપિયા 3 અને 6 લાખના ખર્ચે બનાવવામાં આવેલી રાત્રિ બજાર બિસ્માર બની છે. 7 વર્ષથી બનાવવામાં આવેલી આ બજારમાં કોઈએ પણ દુકાન લેવા તૈયાર નથી થઈ રહ્યું. મનપા દ્વારા 7 વખત હરાજી કરવા છતાં કોઈ ખરીદદારને રસ નથી દાખવી રહ્યા. કોર્પોરેશનના અનેક પ્રયાસો પછી પણ એક પણ દુકાન ન વેચાતા પ્રજાના કરોડો રૂપિયાનું પાણી થયું છે. તો બીજી તરફ મેયર નિલેશ રાઠોડનું કહેવું છે કે આ વિશે ચર્ચા કરી યોગ્ય કામગીરી કરીશું. આને મંજૂર કરે 5 મેયર ગયા અને 5 વર્ષ થયા, તેમ સુધી એક બી દુકાન આજની તારીખમાં જોઈ શકો છો તમે કે એમાં કોઈ પણ પ્રકારની કામગીરી થઈ નથી. કોઈ પણ પ્રકારનો ધંધો એ ચાલુ થયો નથી. ખાલી બનાવી અને કપડાં પહેરાવીને મૂકી દીધું, પણ પહેલાં સર્વે કરાવવું જોઈએ. માર્કેટ સર્વે કરાયા પછી આ વડોદરા શહેરના લોકોના પૈસા વ્યર્થ ના જાય એનું ધ્યાન આપવું જોઈએ વહીવટીતંત્ર અને શાસક પક્ષે. જ્યારે લોકોએ અમને વોટ આપીને મોકલ્યા હોય ત્યારે એ લોકોએ વડોદરા શહેરનું હિત વિચારવાની જગ્યાએ કોઈ કોન્ટ્રાક્ટરોનો ફાયદો વિચાર્યો હોય એવું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અગાઉ અમે આની વારંવાર 3 થી 4 થી 5 વખત જાહેરાતો આપી છે. એનો રાત્રિ બજારનો જે કોન્સેપ્ટ હતો એના માટે અમે ભાવ બી દુકાનના ઘટાડ્યા છે, પણ કોઈક કારણોસર એ દુકાનો કોઈ ભાડે લેતું નથી. હવે એમાં આગળ શું કરવાનું એ અમે જ્યારે બેસીશું, હું ચેરમેન સાથે ચર્ચા કરી કમિશનર સાહેબ જોડે બેસે અને અમે નક્કી કરીશું કે કમિશનર શ્રી જોડે બેસીને કે આમાં હવે બીજો શું રસ્તો થાય.